नमो नोई सौरियंता नमो नोई सौदान नमो नोई सौवायरिया नमो नोई सौजयान नमो नोई सौ त्रिरावती श्रावण ओंकार मिंदु संयुक्त नित्यं जयंती योगिन कामद मोक्षदं से ओंकाराय नमो नमः मंगलम भगवान मंगलम रूपमूर्ति मंगलम कुंकुंदारी उजेंद्र मोक्ष मंगलम नमः समर्पितं स्वानुभूत्या चास्ति चित् स्वाहाय भवाय सर्वाः कृपाव निरुसन्निदाता प्रवचन सार भगवान कुमकुंदाचार्य रचित प्रवचन सार तथा भगवान अमृत चंद्राचार्य रचित प्रवचन सार नीतिका तत्व प्रदीपिका अने भगवान जैसे आचार्य रचित प्रवचन सार नीतिका तात्पर्य वृत्ति एनो स्वाध्याय अपने करी रहा छे। पूज्य गुरुदेव ना प्रवचन द्वारा आ स्वाध्याय अपने करीए छे। एमा त्रीजो अधिकार चरणानुयोग सूचक चूलिका ये चाले छे। अने त्रीजा अधिकार नो त्रीजो पेटा भाग शुभ उपयोग प्रज्ञापन ये आपने शुरू करे छे। अने एनी गाथा त्रण गाथा पहली 242 246 अने 247 ये आपने पूरी करी छे। हवे आजे गाथा 248 अने 249 नो आपने स्वाध्याय करीशुं। पूज्य गुरुदेवे 248 અને 249 ગાથા ઉપર જે વિસ્તાર કર્યો છે તે આપણે લઈશું। પહેલા આપણે ગાથા વાંચનમાં લઈએ છીએ। ગાથા 248 ના ઉપોદઘાતમાં કહે છે કે હવે શુભ ઉપયોગીઓને જ આવી પ્રવૃત્તિઓ હોય છે એમ પ્રતિપાદન કરે છે। જે 247 ગાથાની અંદર જે પ્રવૃત્તિની વાત આવી એમાં ઉભા થઈને નમસ્કાર કરવા, એમની પાછળ ચાલવું, એવામાં એવા પોતાથી વિશેષ ગુણવાળા એવા શ્રમો વગેરે પ્રત્યે એમની દયાવૃત કરવી, આ બધી જે વાત આવી એના પછીથી અહીંયા કહે છે કે શુભ ઉપયોગીઓને જ આવી પ્રવૃત્તિઓ હોય છે એમ પ્રતિપાદન કરે છે એમ કહી અને 248 ની ગાથા કહે છે। તો સંસ્કૃતમાં 248 ની ગાથા આ રીતે છે। દર્શન જ્ઞાન ઉપદેશો શિષ્ય ગ્રહણમ ચ પોષણમ તેષામ ચર્યા હિ સરાગાણા જિનેન્દ્ર પૂજો ઉપદેશસ્ય। ગુજરાતીમાં ગાથા છે। ઉપદેશ દર્શન જ્ઞાનનો પોષણ ગ્રહણ શિષ્યો તણું ઉપદેશ જીન પૂજા તણું વર્તન તું જાણ સરાગનું। ગાથાના અન્વયાર્થમાં કહે છે કે દર્શન જ્ઞાન ઉપદેશ એટલે કે દર્શન જ્ઞાનનો ઉપદેશ, સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાનનો ઉપદેશ, શિષ્ય ગ્રહણમ ચ તેષામ પોષણમ શિષ્યોનું ગ્રહણ તથા તેમનું પોષણ, ચ જિનેન્દ્ર પૂજો ઉપદેશો અને જિનેન્દ્રની પૂજાનો ઉપદેશ, હી સરાગાણા ચર્યા ખરેખર સરાગીઓની ચર્યા છે। દર્શન જ્ઞાનનો સમ્યક દર્શન સમ્યક જ્ઞાનનો ઉપદેશ, શિષ્યોનું ગ્રહણ તથા તેમનું પોષણ એટલે શિષ્યો કરવા, શિષ્યોનું ગ્રહણ એટલે કે એમની પાસે જે શિષ્ય થવા આવે એને દીક્ષા આપવી એમ શિષ્યનું ગ્રહણ અને તેમનું પોષણ એટલે એમને આ મોક્ષ માર્ગ એમને જેમ છે તેમ દર્શાવવો અને જિનેન્દ્રની પૂજાનો ઉપદેશ એ સરાગીઓની ચર્યા છે। સરાગી એટલે એવા શ્રમણ જેમને સ્વભાવ છે તે। ટીકામાં અમૃતચંદ્રાચાર્ય ભગવાન સ્પષ્ટતા કરતા કહે છે કે અનુગ્રહ કરવાની ઈચ્છાપૂર્વક દર્શન જ્ઞાનના ઉપદેશની પ્રવૃત્તિ, શિષ્ય ગ્રહણની પ્રવૃત્તિ, તેમના પોષણની પ્રવૃત્તિ અને જિનેન્દ્ર પૂજાના ઉપદેશની પ્રવૃત્તિ શુભ ઉપયોગીઓને જ હોય છે, શુદ્ધ ઉપયોગીઓને નહીં। અહીંયા શુભ ઉપયોગીઓને હોય છે પણ અહીંયા એ વાત છે કે જેમને
સાતમા ગુણસ્તરની દશા પહેલા આવી છે અને હવે જે શુભભાવે થયા છે એવા શ્રમણની વાત છે. અહીંયા મિથ્યા દ્રષ્ટિ શુભ ઉપયોગીઓની વાત નથી. તો એ રીતે આ 248મી ગાથા કહેવામાં આવી. હવે એ પછીથી 249મી ગાથા ના ઉપોદઘાતમાં કહે છે કે હવે બધી પ્રવૃત્તિઓ શુભ ઉપયોગીઓને જ હોય છે એમ નક્કી કરે છે. અને એમ 249મી ગાથા આપણને કહે છે. સંસ્કૃતમાં 249મી ગાથા આ રીતે છે. ઉપકરોતિ યો અપિ નિત્યમ ચાતુર્ય વર્ણસ્ય શ્રમણ સંઘર્ષ્ય કાય વિરાધન રહિતમ સોપિ સરાગ પ્રધાન સ્યાત. અને ગુજરાતીમાં ગાથા છે. વણ જીવ કાય વિરાધના, જીવ કાયની વિરાધના વિના, વણ જીવ કાય વિરાધના ઉપકાર જે નિત્ય કરે ચૌવિધ સાધુ સંઘને તે શ્રમણ રાગ પ્રધાન છે. ગાથાના અનિવાર્થમાં કહે છે કે ય અપિ નિત્યમ કાય વિરાધન રહિતમ, જે કોઈ શ્રમણ સદા હંમેશા છ કાયની વિરાધના વિના ચાતુર્વર્ણસ્ય ચાર પ્રકારના શ્રમણ સંઘર્ષ શ્રમણ સંઘને ઉપકરોતી ઉપકાર કરે છે. સ અપિ સરાગ પ્રધાન સાત, તે રાગની પ્રધાનતા વાળો છે. શું કહે છે શ્રમણને વિશે? કે જે કોઈ શ્રમણ સદા છ કાયમી વિરાધના વિના ચાર પ્રકારના શ્રમણ સંઘને ઉપકાર કરે છે તે રાગની પ્રધાનતા વાળો છે. ટીકામાં અમૃતચંદ્રાચાર્ય ભગવાન સમજાવે છે કે સંયમની પ્રતિજ્ઞા કરી હોવાથી છ કાયની વિરાધના વિનાની જે કોઈ પણ શુદ્ધ આત્મ પરિણતિના રક્ષણને નિમિત્તભૂત એવી ચાર પ્રકારના શ્રમણ સંઘને ઉપકાર કરવાની પ્રવૃત્તિ તે બધીએ રાગ પ્રધાનપણાને લીધે શુભ ઉપયોગીઓને જ હોય છે, શુદ્ધ ઉપયોગીઓને કદાપી નહીં. એટલે જ્યારે શુભ ઉપયોગ હોય ત્યારે જ આ પ્રવૃત્તિ હોય છે, ચાર પ્રકારના શ્રમણ સંઘને ઉપકાર કરવાની પ્રવૃત્તિ. એ પછી એનો અહીંયા ફૂટનોટમાં જે વિસ્તાર કર્યો છે તે પહેલી વાત અહીંયા એ લીધી, છ કાયની સંયમની પ્રતિજ્ઞા કરી હોવાથી છ કાયની વિરાધના તો એ કરતા જ નથી. અહીંયાની સ્પષ્ટતાઓ લીધી છે કે શ્રમણ સંઘને શુદ્ધ આત્મ પરિણતિના રક્ષણમાં નિમિત્તભૂત એવી જે ઉપકાર પ્રવૃત્તિ શુભ ઉપયોગી શ્રમણો કરે છે તે પ્રવૃત્તિ છ કાયની વિરાધના વિનાની હોય છે. છ કાયના ઘાત એમાં થાય નહીં, એની વિરાધના થાય નહીં, એને દુઃખ પણ પહોંચે નહીં, એવી રીતે પ્રવૃત્તિ હોય છે. કારણ કે તેમણે એટલે કે શુભ ઉપયોગી શ્રમણોએ સંયમની પ્રતિજ્ઞા લીધેલી છે, એટલે એવા 28 મૂળ ગુણ સહિત એ સંયમી શ્રમણ છે. એટલે એમના દ્વારા જે પ્રવૃત્તિ થાય છે તેમાં કોઈ છ કાયના જીવની વિરાધના થતી નથી. અને બીજું અહીંયા જે ચાર પ્રકારના શ્રમણ સંઘને ઉપકાર કરવાની પ્રવૃત્તિ, તો એના વિશે અહીંયા કહે છે કે શ્રમણના ચાર પ્રકાર આ પ્રમાણે છે. પહેલું છે ઋષિ, બીજું મુનિ, ત્રીજું યતિ અને ચોથું અણગાર. રિદ્ધિવાળા શ્રમણ તે ઋષિ છે. રિદ્ધિવાળા રિદ્ધિધારી શ્રમણ હોય એને ઋષિ કહેવાય. કુંકુંદાચાર્ય ભગવાન ને એવી રિદ્ધિ હતી, એ વિહાર કરતા તો એમના પગ જમીન ઉપર અડતા નહીં, જમીનથી ચાર આંગણ ઊંચે રહેતા, એવી રિદ્ધિ હતી. અને બીજી ચાર રિદ્ધિ દ્વારા તો એ મહાવીર ક્ષેત્રમાં ત્રિમંદર સ્વામીના સમુદ્રમાં ગયા હતા, એટલે એ રિદ્ધિધારી એમને ઋષિ કહેવાય. પછી બીજું છે, આગળ કહે છે કે અવધિ જ્ઞાન, મનોપર્ય જ્ઞાન અથવા કેવળ જ્ઞાન વાળા શ્રમણ તે મુનિ છે. અને તે પછીથી કહે છે
ઉપશમક અથવા ક્ષપક શ્રેણીમાં આરૂઢ શ્રમણ તે યતિ છે. જો જે ઉપશમ શ્રેણી ચડે છે કે ક્ષપક શ્રેણી ચડે છે એટલે ઉપશમક અથવા ક્ષપક શ્રેણીમાં આરૂઢ સાતમા ગુણસ્થાનથી આગળ શ્રેણી જે ચડે છે તે યતિ છે. અને સામાન્ય સાધુ તે અણગાર છે. આ પ્રમાણે ચાર પ્રકારનો શ્રમણ સંઘ છે. તો આ રીતે આ 249મી ગાથા થઈ. આપણે આ બંને ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજીસ્વામીએ જે વિસ્તાર કર્યો છે તે લઈએ છીએ. પ્રવચન સુધા ભાગ 10મો એના પાના નંબર 299 ઉપર અહીંયા પ્રવચન નંબર 242 છે. એમાં પૂજ્ય ગુરુદેવ આ 248 અને 249ની ગાથાઓ ઉપર જે પ્રવચન કરે છે તે આપણે પહેલેથી લઈએ છીએ. પ્રવચન સાર શરણાનુયોગ ચુલિકા 248 ગાથા ચલતી હૈ 248. यह भी प्रतिपादन करते हैं कि शुभ उपयोग की ऐसी प्रवृत्तियां होती है. क्या कहते हैं? यह मुनि की बात चलती है. मुनि शुभ उपयोगी और शुद्ध उपयोगी दो प्रकार का होता है. जिसको आत्मा सम्यक दर्शन पूर्वक अपना अनुभव आत्मा का निर्विकल्प हुआ है और अपना स्वसंवेदन आत्मा का ज्ञान भी हुआ है, वो प्राण शुद्ध उपयोग नाता ज्ञेय ज्ञात ऐसा ज्ञान का श्रम भेद रहित अंतर में लीन आनंद का उपयोग में लीन हो उसको शुद्ध उपयोगी साधु, सच्चा साधु, निश्चय साधु वितराग मार्ग में कहने में आया. वो तो आत्मा ना शुद्ध उपयोग में लीन है पर उसमें रह सकते नहीं. तब उसको विकल्प उठते हैं शुभ राग. शुभ रागी ऐसा मुनि का आचरण शुभ राग का कैसा है वो बताते हैं. समझ में आया है? पुंजबंध का कारण दूसरा को उपदेश देना वो है विकल्प में शुभ राग. कौन ऐसा स्वरूप में रह सके नहीं शुद्ध आनंद में ऐसा शुभ राग आता है उसकी प्रवृत्ति कैसी है वो बताते हैं. 248 दंशन पोषणम चेसी दरिया ईश्वरागारम जिनेन्द्र पूजो उपदेशो यो 248 उपदेश दर्शन ज्ञान नो पोषण ग्रहण शिशोतन उपदेश जिन पूजातन वर्तन सुजान स्वरागन जरी जिनी बात कर रहे जंगल में वक्त है. ऐसा अंतर आनंद स्वरूप में इतना लीन होता है कि उसको दुनिया की कहीं खबर नहीं. आया? ऐसे शुद्ध उपयोग में रहने वाला उसको तो उपदेश की प्रवृत्ति होती नहीं. कौन उसमें रह सके नहीं तब हट जाता है कमजोरी से. शुभ राग पुण्य राग इच्छा आती है. पथरा करता है वो सब तुम्हारा है. हाँ बे घड़ी में रेलवे करवी हो तो न थी सके पर बे घड़ी में केवल ज्ञान में सम्यक दर्शन करो तो थी सके. બરાબર
બે ઘડીમાં ડબ્બા પછી રેલ બનાવવા હોય ડબ્બા સમતે રેલ બહુ ઘડીમાં બનાવના હોય પછી ડબ્બા ના બની શકે પણ દો ઘડી મેં આત્મા કા અનુભવ કરકે કેવળ જ્ઞાન લેના તો હો શકે તો દો ઘડી મેં સમ્યક દર્શન લેના તો ફેલાય તો કહેતે હૈ કે મુનિ ક્યા ઉપદેશ દે જો વિકલ્પ આતે હૈ શુભ રાગ હો હૈ પુણ્યબંધ કા કારણ ઉપદેશ મેં શુભ રાગ આયા હૈ પુણ્યબંધ કા કારણ ધર્મ નહીં धर्म तो राग से रहित अंदर आनंद स्वरूप में जितनी लीनता ने वितरागता प्रकट हुई हो उसका नाम धर्म समझ में आया। कोई मुनि कैसा उपदेश करे कि अनुग्रह करने की इच्छा पूर्वक स्वार्थ पूर्वक के कोई मेरा शिष्य होगा कि ऐसा नहीं अनुग्रह कृपा क्योंकि चाहिए ध्यान है मैं इच्छा नहीं मैं राग नहीं मैं तो आनंद हूँ ऐसा संत को वो अनुग्रह आया कृपा करने का भाव क्या अनुग्रह करने की इच्छा प्रपूर्ण कहते हैं क्या दर्शन ज्ञान का उद्देश्य प्रवृत्ति होती है देखो पहले तो सम्यक दर्शन में सम्यक ज्ञान क्या उपदेश की प्रवृत्ति करते हैं कहते हैं प्रणाम योग में पंचे रहना चाहिए मुनि ऐसा उपदेश दे दर्शन ज्ञान सम्यक दर्शन प्रथम सम्यक दर्शन आत्मा पूर्णानंद परम ब्रह्म आनंद भगवान परमेश्वर ध्रुव स्वरूप जी दिखा चिरानंद ध्रुव नित्यानंद उसकी अंतर निर्विकल्प दृष्टि करना उसका नाम सम्यक दर्शन है ऐसा मुनि प्रथम उपदेश किसको करते हैं चारित में दर्शन लेना चारित कहां से आया आज कौन खैली दर्शन ज्ञान के उपदेश की प्रवृत्ति इच्छा आई मुनि को शुभ राग समझते हैं कि शुभ राग मेरी चीज नहीं बंद का कारण है उपदेश में वाणी तो जड़ की है वाणी तो जड़ पर राग आया वो बंद का कारण है कौन मैं कमजोरी से मैं शुद्ध में रह सकता नहीं तो नीचे आ गया तो अनुग्रह करने की दुनिया में मेरे मैं बड़ा हूं कि दूसरा मेरे को पूजा बना रहे महंत बना रहे ऐसी चीज से उपदेश नहीं देना एम कहते हैं आया दुनिया को प्रथमा प्रथम सर्वज्ञ परमात्मा वितराग देव एम फरमाते हैं कि सच्चा आत्मज्ञान मुनि जो है उसको सुदुपयोग अंतर में रमने की कटाक्ष के कारण शुभ राग आया तो शिष्य को पहले सम्यक दर्शन का उपदेश दे आया एम तीर्थंकर परमात्मा सर्वज्ञ वितराग देवे मुनि ने आ इच्छा होती है दर्शन का उपदेश वो पहले कहते हैं समझ में आया आत्मा आत्मा देह से तो भिन्न है और दया दान व्रत काम क्रोध का शुभाशुभ भाव है विकार रूप से भी भिन्न है और एक समय की अवस्था देखा उससे भिन्न ध्रुव चैतन्य मूर्ति उसकी अंदर अनुभव कर प्रतीत कर ऐसा उपदेश मुनि वितराग मार्ग में संत का उपदेश की पहली पद्धति शुभ रागियों को ऐसी होती है कि नहीं उसमें ऐसे है ना उसमें जितन जितना है पहला उपदेश देना इन कहते पहला जो उपदेश उसको दर्शन सम्यक दर्शन का दे क्योंकि सम्यक दर्शन बिना धर्म कभी कोई होता अनुग्रह करने की इच्छा पूर्वक कृपा करुणा से दर्शन ज्ञान के उद्देश्य की प्रवृत्ति
इच्छा हुई मुनि को तो सम्यक दर्शन की उपदेश प्रवृत्ति पहले कर अनुग्रह करने की अनुग्रह का उसका हित क्यों हो, कृपा करते हैं उसका कल्याण करते हैं, ऐसा दूसरी कोई इच्छा नहीं। मैं उपदेश दूं तो मेरा शेष हो जाएगा, बड़ा मन मेरा मन बड़ा माने एक इच्छा नीम सच्चा संत हो शुभ राग आवे उपदेश देने का। तो पहले में पहला वितराग मार्ग में एम चरणान योग में शुभ राग का मुनिवा को भी प्रथम उपदेश सम्यक दर्शन का दे। चरणान युग है क्या कहते हैं, समझ में आया कि नहीं? नहीं तो क्या कहते थे पहलो शब्द के लिए पाठ में है दंशन नाम उदी हो प्रवचन सार गाथशास्त्र है भगवान की वाणी में निकली दिव ध्वनि दो हाथों दिव दिन का दिवस है दिव ध्वनि भगवान परमात्मा त्रिलोकनाथ तीर्थंकर देव उसकी समोसन में वाणी दिव ध्वनि दिव ध्वनि का प्रवचन उसका सार है प्रवचन सार प्रवचन प्रोत्कृष्ट वचन को दिव ध्वनि को सारे समझ में आया। ये पहली दर्शन के उपदेश दे उसको एम कहते हैं को। आज तुम पहला पहली बोल लिया कि नहीं, पहले ये लिया कि नहीं है दर्शन ज्ञान में उपदेश पीछे दूसरा उपदेश है पद्धति पहली वो शब्द लिया है आया इच्छा पर दर्शन ज्ञान उपदेश प्रवृत्ति भाई तेरा स्वरूप पूर्ण आनंद अखंड आनंद प्रभु आत्मा शुद्ध पूर्ण स्वरूप है जेना अनंत आनंद है अनंत बोध है अनंत शांति है इतना ऐसा आत्मा का पूर्ण 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 स्वरूप उसकी दृष्टि कर निर्विकल राग से रहित अपना अनुभव में आत्मा ले ऐसा उपदेश प्रथम मुनियों करते हैं। राग आया सब नहीं मुनि ना उपदेश कर मुनि उच्चारित रहने दर्शन अपेक्षा तो पहला दर्शन उपदेश समझ में आया। सम्यक दर्शन क्या चीज है खबर नहीं तो सम्यक ज्ञान कहाँ से हो चारित्र तो कहाँ से चारित्र हो किसको पहले सम्यक दर्शन हो इसको तो सम्यक दर्शन कैसा है किसके कैम प्राप्त होता है इसकी खबर नहीं चारित्र कहाँ से आया प्रवृत्ति कहते हैं कि सम्यक दर्शन पूर्णानंद प्रभु आत्मा जिसमें दया दान व्रत भक्ति पूजा का भाव जो है यात्रा सब राग है शुभ राग है वो धर्म नहीं ये राग से भिन्न भगवान आत्मा है पूर्ण स्वरूप उसको दृष्टि में लेकर अनुभव करके प्रतीति करना ऐसा उपदेश शुभ रागी प्राणी मुनि को अनुग्रह में ओप दिखाते आया। और ज्ञान का उपदेश ज्ञान आत्मज्ञान आया आत्मा पूर्णानंद ज्ञान स्वरूप उसका ज्ञान कर दूसरा ज्ञान 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 को ज्ञान कहते नहीं समझ आया। आत्मा अंदर पूर्णानंद प्रभु जिसमें से शुद्धि यानी निर्दोषता प्रकट करनी है
એ સારા આત્મા નિર્દોષ ને પવિત્ર કા પિંડ હે આત્મા. એ ઉપર દ્રષ્ટિ થાક, ધ્રુવ મે બેસ જા. વર્તમાન પર્યાય જો ચલતી હૈ અવસ્થા જ્ઞાન કી શ્રદ્ધા કી, ઓ પર્યાય કો પર્યાય વાન જો ત્રિકાળી પરિણામી સ્વરૂપ ભગવાન આત્મા પરિણામી સ્વભાવ વાળા આમાં પરિણામી, એસી ચીજ ઉપર દ્રષ્ટિ કર, એકાકાર હો તો સમ્યક દર્શન હોગા ઓર સમ્યક જ્ઞાન હોગા. સમજ મે આયા? પહેલા સમજાય છે કે નહીં? એક વાર ઈચ્છા પૂર્વક દર્શન જ્ઞાન કે ઉપદેશ કી પ્રવૃત્તિ ઈચ્છા હે ને, કેવળ જ્ઞાની કો જો ઉપદેશ આતા હૈ એમાં ઈચ્છા નહીં માચ્યા એના ક્યુ ભાઈ. કેવળ જ્ઞાની પરમાત્મા જો હૈ વિતરા પરમેશ્વર ઉસકા જો ઉપદેશ નીકળતે હૈ ઈચ્છા વિના નીકળતે હૈ તો વિતરાગ હૈ, ઉસકી વાણી સહજ નીકળતી હૈ એટલે ત્યાં ઈચ્છાપૂર્વક ઉપદેશ. અહીંયા તો મુનિ હૈ આત્મા કા આનંદ કા અનુભવ હૈ ઓર સ્વરૂપ કી શુદ્ધતા ભી કિતની નિર્મળ પરિણતિ દશા પ્રગટ હોઈ હૈ. સ્વરૂપ મે લીનતા મુનિપણા કી મૂળ દશા શુદ્ધ ઉપયોગ મે લીનતા હોની ચાહીએ, એ લીનતા રહે સકે નહીં તો કષાય કા કણ રાગ કા કણ ઉત્પન્ન હોતા હૈ. મોક્ષ માર્ગ ધર્મ લોભી જીવ કો દેખ કર આયા હૈ, ધર્મ લોભી જીવ કો ઉપદેશ કરે. ધર્મ કા લોભી ધર્મ કેસા હૈ એસા દ્રષ્ટિ ચિન્હા કા હૈ ઉસકો અનુગ્રહ પૂર્વક ઉપદેશ કેસા દે. સમજ મે આયા? દર્શન જ્ઞાન કે ઉપદેશિત પ્રવૃત્તિ શુભ ઈચ્છા હોય ને, ઈચ્છામાં આ હૈ કે ઉપદેશ શુભ જોગી શુભ ઉપયોગી વાળા કા પહેલા ઉપદેશ માં આ યા કે ઉપદેશ. સમજ મે આયા? કેમ કે સમ્યક દર્શન ને જ્ઞાન કા જ્યાં ભાન નહીં એને તો કોઈ વ્રત તપ કોઈ સચ્ચા હોતા હે નહીં, એકડા વિના ના મીંડા હે સબ. યહાં તો કહેતે હૈ કે મુનિ વિતરાગી સંતો યે પરમેશ્વર વિતરાગ કા પંથ મે આયા એસા અંતર મુનિપણા પ્રગટ હુઆ. સમજ મે આયા? એસે કો શુભ ભાવ આયા, શુભ રાગ શુભ ઉપયોગ હૈ તો બંધ કા કારણ એ ઉપદેશ કા ઈચ્છા ધર્મ નહીં. ઉપદેશ તો વાણી હૈ પણ શુભ રાગ એ બંધ કા કારણ હૈ ધર્મ નહીં. પણ એ બંધ કા કારણ મે ભી ઉપદેશ તો આ પ્રકાર કા દેના, અબંધ સ્વરૂપ ભગવાન આત્મા કા ઉપદેશ એમ કે ભાઈ. પહેલા ઉપદેશ જ દુનિયા કો ઓ દેના તેરે એમ કહેતે દેખો. પહેલા કા અર્થ ઉપદેશ ની શૈલી પહેલા શબ્દ તો એમ કે હે ને બને તાવત નો હૈ. સમ્યક દર્શન એ ચીજ ક્યા હૈ, કેસે પ્રાપ્ત હો, ઉસકા ધ્યેય ક્યા હૈ, પરમાનંદ પ્રભુ પૂર્ણ કોણ હૈ, इसकी अंतर में दृष्टि करना, राग विकल्प तोड़कर स्वरूप का अनुभव में आत्मा को प्रतीत में लेना, उसका नाम सम्यक दर्शन है. ये सिवाय सम्यक दर्शन की कोई चीज है? दुनिया माने कि हम देवगुरु शास्त्र को मानते हैं तो सम्यक ये बात झूठी है हम कहते हैं. ऐसा उपदेश ज्ञानी का होता नहीं. आया દેવગુરુ ધર્મ કી શ્રદ્ધા કરો ઉપદ્રવ હૈ, ઉપદ્રવ કી શ્રદ્ધા કરને સે શુભ રાગ હૈ, એ સમ્યક દર્શન નહીં. સમજ આયા? અનુગ્રહ કરને કી ઈચ્છા પૂર્વક દર્શન જ્ઞાન કે ઉપદેશ કી પ્રવૃત્તિ એક વાર, શીશ ગ્રહણ કી પ્રવૃત્તિ
कोई धर्मी मुनि पण लेना दाए तो तुमने पण ग्रहण करावे। समझना ये शुभ योग में है, शुभ विकल्प में वीरती आत्मा का आनंद में रहना और अतीन्द्रिय आनंद का अनुभव करो, ऐसा शिष्य को बनावे तो शिष्य ग्रहण कहने में आता। ऐसा शिष्य हो जिसको धर्म की प्रवृत्ति वितरागी उत्पन्न हो, ऐसा शिष्य की शिष्य को ग्रहण करे, ग्रहण की प्रवृत्ति बनावे शिष्य का। क्या चीज नहीं आई उनके कुसंग की प्रवृत्ति, धर्मात्मा है अंतर आनंद में है, पण गुरु को शुभ राग आया तो बालक भी हो को बालक हो 8 वर्ष की उम्र में राजकुमार आत्मा का आनंद में झूलने वाला की बात है। इस मूर्ति छिने कमन अभ्य उद्ग्रहण होता है, पुस्तक जंगल में मुनि रहते आनंद कमन ऐसा मुनि की पोषण की वृत्ति करो, ऐसे आहार मिले ऐसा ख्याल आजादी का विकल्प है। आज इसमें का गांव में जाओ यार मिलेगा, ऐसा इच्छा शुभ इच्छा में मुनि की प्रवृत्ति होती है। कही सके से पर ये प्रश्न ही नहीं है तो इच्छा ऐसी शुभ योग में आया तो शिष्य की बालक है, कोई वृद्ध है, कोई योगी है, मुनि धर्मात्मा आनंद कंद में जुड़ने वाला अतीन्द्रिय आनंद में रमने वाला मुनि तो होता है। भाई की जड़ की क्रिया अपनी मानते नहीं, शरीर चलते हो वाणी बोल रहे हो जड़ की क्रिया आत्मा की नहीं, ऐसे मुनि सम्यक दृष्टि मानते हैं। और उसको राग होता है वो भी पुण्य बंध का कारण ऐसे मुनि सम्यक दृष्टि है तो मानते हैं, पण अपने में इस चीज की चिंता भी कर पा जाए। हाँ आया क्या देश में सुखा है, क्या गांव में सीख है, यहाँ चीज का पोषण का विकल्प आता है। शुभ राग है पुण्य बंध का कारण। हाँ आया अंदर में यही बुद्धि है। उपदेश में शुभ राग आया धर्मी जीव की यही बुद्धि है, ये आदरणीय है, पर आता है तो उसका ऐसा उपदेश देना एम कहने में। और जिनेन्द्र पूजन के उपदेश की प्रवृत्ति विकराग परमात्मा उसका पूजा श्रावक हो आदि मुनि को भी उसकी भागवती आदि पूजा भगवान की पूजा का उपदेश दे। जिसको इच्छा हुई मुनि की वो इच्छा बिना आनंद में रहे वो मुनि को तो यह बात कहेगा, शुद्ध उपयोग क्यों नहीं है तो कहेगा ठीक है। महिशिष अंदर में आनंद में लीन हो जाते हैं मुनि, पंचम काल का अपन सच्चा मुनि हो तो उसको तो ऐसा उपदेश की इच्छा नहीं। इच्छा हो तो आज आपका उपदेश है जिनेन्द्र पूजन के उपदेश की प्रवृत्ति वितराग त्रिलोकनाथ परमात्मा पूजा। जिनेन्द्र परमेश्वर प्रतिमा वितराग मूर्ति उसकी पूजा, वितराग मूर्ति लो जैसा वितराग था ऐसा उससे वक्र नहीं सही नहीं नया ऐसा जिनेन्द्र है ना, तो जिनेन्द्र किसको कहे, जैसा जिनेन्द्र वितराग परमेश्वर था ऐसा ही प्रतिमा ऐसे ही जिनेन्द्र जैसे हो। कुछ माथे कपड़ा नहीं थे, दागिना नहीं थे, मुगट नहीं, कुछ नहीं, कुछ नहीं, चंदन चंदन कुछ नहीं, वितरागी वितरागी प्रतिमा में क्या होता है, ऐसा वितरागी मुद्रा का अथवा परमेश्वर साक्षात हो तो उसकी पूजा का उपदेश मुनि शुभ राग में आ जाए तो करते हैं। समझ में आया, ध्यान में मुनि है आनंद में है तो उसको तो इच्छा है नहीं। जिनेन्द्र पूजन के उपदेश की प्रवृत्ति
विकराल परमात्मा निष्क्रिय बिंब देखे सारा जगत को जब देखते हैं कुछ विकल्प ही नहीं। ऐसी मुद्रा देखकर शुभ राग जो आया उस शुभ राग में भगवान की पूजा किया ऐसा विदेशन है। जिनेन्द्र की पूजा का भाव शुभ है पुण्य है, जिनेन्द्र की पूजा का भाव धर्म नहीं। अरे समझ में आया, पर ऐसा शुभ राग आया तो मुनि शुभ राग की प्रवृत्ति बताते हैं। ऐसी प्रवृत्ति का भाव शुभ उपयोगियों को ही होती है। इनके इच्छा आई शुभ राग, मुनि संत तो अंदर आनंद में आदर, आनंद का आत्मा का आदर है। ऐसा राग आया पर उस समय पे शुद्ध आनंद का ही आदर ने लक्ष्य ने जयी है। समझ में आया, आया कमजोरी से तो इस शुभ उपयोगी की आप्रवृत्ति है, शुद्ध उपयोगी की नहीं। नकार का निकाला अस्थि ऐसे न शुभ उपयोगी आप्रवृत्ति अस्थि तो शुभ शुद्ध उपयोग विकल्प छोड़कर मुनि शांत आनंद में लीन हो, संत शांति में अनुभव में हो, उसका कोई विकल्प है नहीं। बस आया उसमें धर्म क्या है, सम्यक दर्शन क्या है, सम्यक ज्ञान क्या है, शुभरा क्या है, पूजा किसके है, सब आ गया उसमें। बहुत समझ में आया। अब यह निश्चित करते हैं कि सभी प्रवृत्तियां शुभ उपयोगी के ही होती है। जैने मुनि तो आनंद में रहने वाला होता है अपना ध्यान में ही, संत तो उसको वितरागी संत मुनि कहते हैं जो अपने ध्यान में ही रहते हैं शुद्ध उपयोग में, शुद्ध में हो। अब पुण्य भाव अशुद्ध उपयोग है, अशुद्ध भाव है। हम कहते हैं कि अशुद्ध भाव की आपत्ति प्रवृत्ति उसको ही है। सभी प्रवृत्तियां शुद्ध की होती है, शुद्ध में रहने वालों को कोई प्रवृत्ति होती नहीं। अपने ध्यान में आनंद में क्षण में आनंद में मुनि आता है और क्षण में ही विकल्प उठते हैं, ऐसा मुनि को मुनि कहते हैं वितराग मार्ग में। समझ आया। क्षण में अतिंद्रिय आनंद का वेदन में आया तो शुद्ध उपयोग भी कहते हैं उसको, तो विकल्प है। जितनी प्रवृत्ति कहने में आई वो शुभ राग आया इच्छा इसको ही प्रवृत्ति है, शुद्ध उपयोग की नहीं। 249 वन जीव काय विराधना उपकार जे नित्य करे, चौबीस साधु संग ने केश मन राग प्रदान है। स्वयं की प्रतिज्ञा की होने से टीका 249 मुनि है, अंत संयम की तो प्रतिज्ञा किया है तो एकंदरी जी पृथ्वी का है, जल का है, पृथ्वी का समझते हैं, पृथ्वी का एक कण है ना, पृथ्वी का पत्थर माटी एक कण में असंख्य जीव है पृथ्वी का है। मकान बनाते हैं पत्थर लाते हैं ना, पौर मंदिर पत्थर और नजीक में खाने उसका पत्थर, धांगन घंटी ना पत्थर, घंटी घंटी ना पत्थर बहुत है, चक्की ये सब पत्थर में एक कण इतनी लो राय जितनी, तो परमेश्वर कहते हैं कि उसमें असंख्य एकंदरी पृथ्वी का जीव है। तो वो जीव सूखा नहीं है, जब तक वो सूखा नहीं क्या पत्थर वगैरह, जब तक सूखा नहीं जाओ जी सच्चे तो जाओ सच्चे बस पानी ना उन्ना हो गया कैसा सब चालू तो वो देखो सीधा सच्चे
संचल होता है ये भी संचल नहीं संचल सारा संचल संचल बे प्रकार नहीं सचेत न कचे बे प्रकार सीधो संचल जो निकले सचेत कणी ना संग जीवे पृथ्वी काय मीठू मीठू नमक नमक भी कणी जो है एक कणी में असंग जीव एक का है तो मुनि ने तो एक अंदरी जीव की हिंसा का त्याग किया है एकंदरी जीव करे हिंसा करे नहीं करावे नहीं करता ने सम्मत थाय नहीं नौ कोटी है नौ प्रकार देखो सटकाया है ना समन सम नीचे सम समन संघ को शुद्धात्म प्रणति के रक्षण में निमित्त रूप साचा संत है भितरागी प्रणति है सम्यक दर्शन पूर्वक शांति की विकराल दशा उत्पन्न हुई है उसका रक्षण में निमित्त भूत उपकार प्रवृत्ति शुभ उपयोगी श्रमण करते हैं नीचे हैं वह सकाय की विराधना सड़ित होती है इसमें पृथ्वी का एक कण भी हराए ऐसी क्रिया शुभ उपयोगी मुनि को होती क्योंकि विराधना हो तो पाप है इस पाप से तो प्रतिज्ञा किया है इसमें समझ में आया पृथ्वी पीछे जल का है जल का बिंदु और बरसात का नदी का कुआ का एक बिंदु में असंग जीव एक भगवान ने कहा आया तो उसकी हिंसा का मुनि को तो त्याग है हिंसा करे नहीं करावे नहीं करता तो सम्मत नहीं मन बचने का है ऐसा अंतर में मुनि और उसका तो नौ कोटी है नौ प्रकार से उसमरी जी का हिंसा है आया उसके ना के बनाया आहार आहार पानी चा दूध उसके ना के बनाया और मुनि ले सके नहीं क्योंकि हिंसा उसके ना के बनाया आनंद है बड़ा एक पानी का बिंदु में असंग जी ऐसा दो सिर पानी अदमन पानी जल बड़ा पाप उसके माटे बना कर ले लेने वाला पापी ने देने वाला ही पापी हम कहते हैं मुनि को प्रति नहीं है देने वाला पापी है ना दृष्टि नहीं मिथ्यास के हमसे एक मेरा सेवा किया हिंसा करके नया तो है ना उसकी प्रति में छुट्टी पर हिंसा करिए हिंसा ने मुनि को मैं दिया मेरे लाभ हुआ धर्म का ऐसी मान्यता है मिथ्यास मानता है आया शुभ राग छोड़ो बुद्धिमान जल अग्नि अग्नि की भी हिंसा मुनि कर सकते हैं अग्नि का कण है एक इतना जीवाश्री भी इतना कण है असंख्य है एकंदरी अग्नि को जलावे नहीं मन से वचन से कराया था करण करावन अनुबोधन त्याग है तो मुनि पर की सेवा करने में जहाँ एकंदरी जीव की हिंसा हो एक करे नहीं विराधना कोई नहीं लाइट फाइट की बड़ा अत्यारे लाइट है ना पहले तो नहीं थी हाँ सबको मैच करे तुटे एक बना रहे के करो यहाँ खोलो यहाँ बैठा है ऐसा मुनि कह सकते बैठी न सीधी बात सोच होती सानस करो एम के दोनों ये भी करो खराब है इसे हैं दीवार को लिखाई तो ये ना सचमुच भी अग्नि को इसे पर ये अग्नि का जीव जहाँ है उसकी मुनि दूसरा की सेवा करने में उपदेश देने में आता है तो सकाय की विराधना रहित उपदेश है इसमें सकाय का जीव होना हमें एक देश नहीं करते नहीं देखो अग्नि वायु वायु है जीव है और वनस्पति नीम का पत्त में पत्ता में एक एक पत्ता में असंख्य जीव है दूधी का खटका दूधी दूधी साफ तुम्हारे ना दूधी कारेला कौन कहवा भी कोई कौन है
કંટોલા તમારા હે ને સબ એક એક કટકી મેં અસંગ શિવ હૈ લીલોત્રી અસંગ આત્મા હૈ હિંસા નહીં કરી સકતે નહીં કરા સકતે નહીં એસી પગી સેવા મેં જાય એકન્દ્રજી કી હિંસા હો વો ભી કરતે વાયુ વનસ્પતિ વનસ્પતિ ಮೂತ್ರ ದಯಾಂದ್ರಿ ತೆರಳಿರ್ತಾವಂದ್ರಿ ಸತ್ಯಂದ್ರಿ ಪ್ರಸಿದ್ಧಿ ಮರೆ ಐಸಿ ಹಿಂಸಾ ರಹಿತ ಈ ಝಟಕಾಯ ಕೆ ವಿರಾಧನಾ ಸೆ ರಹಿತ ಜೋ ಕೋಯಿ ಭೀ ಶುದ್ಧಾತ್ಮ ಪ್ರಣತಿ ಹೈ ನಿಮಿತ್ತ ಬಹುತ್ ಕಿಸ್ಕೋ ಆಮೇ ಸಂತ ಮುನಿ ಹೈ ಶುದ್ಧಾತ್ಮ ಪ್ರಣತಿ ವಾಳ ಹೈ ಏಮ್ ಕೇತೆ ಹೈ ನಯಾ आत्मा शुद्ध पुण्य पाप का विकल्प से परिणाम से रही ऐसा अनुभव ने परिणति दशा प्रकट हुई हो उसमें निमित्त भूत हो ऐसी सेवा कर सकते हैं और सकाई की जरा बन रही चार प्रकार के समूह संघ का उनका समूह संघ चार प्रकार का साधु चार प्रकार का साधु की साधु शुभ राग आता है तो उसकी उपदेश आदि सेवा आदि करते हैं। नीचे नोट है समन के चार प्रकार यह है एक ऋषि ऋषि एटला जैन ना वितरागी मुनि हो दूसरा ऋषि है जैन मा ऋषि दरिक नाथ ने प्रसार ऋषि मुनि यति ने अंदाज रुधि प्राप्त समझ आनंद ने सम्यक दर्शन पूर्वक चारित्र की शुद्ध दशा प्रणति अवस्था है पर लब्धि कोई प्रगति हो इसको आत्मा को वितराग दृष्टि वितरागी ज्ञान वितरागी चारित्र दशा है अंदर में उसको कोई लब्धि प्रगति हो तो उसको रुचि कहने में नया वितरागी संत में लब्धि प्रकट हो उसको रुचि कहते हैं ये रुचि क्या है तो अल्लाह है रुचि आए तो आत्मा का आनंद का अनुभव वेदन हुआ और वो उपरांत वितराग दशा अरागी दशा प्रकट हुई उसको पुण्य की लब्धि पुण्य के कारण ऐसा कोई लब्धि उत्पन्न हो तो उसको रुचि कहने में एना चार भेद थे हम अनुत लिखा राजस्वी आवे थे ना मुनि है ना अवधि मन पर केवल ज्ञान वाले श्रवण मुनि कहते हैं मुनि देखो ये मुनि अवधि ज्ञानी हो पर का मन की बात जाने मनुप्रिय हो मुन की केवल ज्ञान के मुनि मुनि उसको मुनि कहते हैं हमारे को महाश्रवण संघ का उपकार केवल का उपकार करें हम लिखवाना उसका अर्थ कि केवल ज्ञान ने जो आज्ञा किया वो मार्ग का सेवना करे ये केवल क्या उपकार करते ऐसे कहने में है भगवान परमात्मा वितराग तीर्थंकर देवे जो आत्मा का धर्म मार्ग किया ऐसे जो पालते हैं अंदर में संदिग्ध समझाता है वो केवल का उपकार करते ऐसा कहने में है अपना उपकार करते हैं केवल का करते हैं ऐसा नहीं कथन नहीं आता હવે યતિ કિસ્કો યતિ એટલા જતિ છે ત્યારે યતિ નહીં ઉપશમ અને ખપક શ્રેણી ને આરુષમન આત્મા કી અંદર અનુભવ દશા પ્રગટ હોઈ વિતરાગતા પ્રગટ હોઈ હે ઓર યતિ યતના સ્વરૂપ મેં ઇતની સ્થિરતા હોઈ હે કે કેવળ જ્ઞાન લેને મેં શ્રેણી पगथिया जैन है निसरणी का ऐसे श्रेणी में चढ़ा गया यतना स्वरूप में यत्न करने यति को उसका भी उपकार उपकार का अर्थ वो है इसका बहुमान करना उसने कहा ऐसा समझना ये उपकार दास कहने ये तो कपक से निकल है लो ध्यान में है तो आनंद में और समान का दोनों
એ સિવાય સંતો રુદ્ધિ વિનાના, અવધિ મનન કેવ જ્ઞાન વિનાના અને શ્રેણી વિનાના, આત્મા કા અંતર આનંદ મૂર્તિ પ્રભુ, અતિન્દ્રિય આનંદ કે અનુભવ મેં રહેને વાળા, એસકો યહાં સામાન સાધુ કહેને મેં આતા હૈ. સમજ મેં આયા? પછી ઋષિ ની વ્યાખ્યા કરી છે, રાજપૂર એવા ચિત્ર ને બોલાવે છે ને ટીકા માટે જયશના છે ને બ્રહ્મસિંહ રાજસિંહ. હા, રાજર્ષિ રાજર્ષિ તો કઈ ભાન થાય ને વ્યાખ્યાન આંદોલન ત્રણ કાલ નો ત્રણ પુત્ર એમ કે રાજર્ષિ છે દાઢી રાખતા દિવાન ભાવનગર ના દિવાન રાજર્ષિ છે. અરે રાજર્ષિ મોય ભાઈ, ઓ રાજા હોય મહાસંત અંત નગ્ન દશા હોકર વિતરાગી પરંતિ અંદર ઉત્પન્ન હો, એસી રાજર્ષિ બુદ્ધિ વિક્રિયા દી હોને લખ્યું છે ને રાજર્ષિ વિક્રિયા લખી વિક્રિયા ની લબ્ધિ હોય એક લંડુ હોય તો પણ કરોડો માણસ સમજાય એટલી લબ્ધિ પ્રવૃત્તિ હોય યા રાજસિંહ બ્રહ્મસિંહ સમજો ને. એ પ્રકાર ચતુર્વિધ સમસંગ આપણે થઈ લેના, આ પ્રકારના ચતુર્વિધ સમસંગ ભૂમિકા ચાર પ્રકાર, એ ચાર પ્રકાર કે સમસંગ કા પાણી ચારે પ્રકાર કા શુદ્ધ પ્રણતિ કે રક્ષણ મેં નિમિત્ત તો કેવળ જ્ઞાન ને ખપક સંગ ચડતે ઉસમે તો કોઈ હો શકે નહીં, તો લઈ લેના આજ્ઞાત્મા હો. ઉપકાર કરને કી પ્રવૃત્તિ હૈ, શુભ રાગી ભૂમિ કો ઈચ્છા ઉત્પન્ન હોઈ હૈ, ઈચ્છા ધ્યાન મેં આનંદ મેં રહે નહીં શકે, ક્ષણ મેં આનંદ મેં રહે સકતે હૈ, ક્ષણ મેં રાગ આતા હૈ, ઉસકી બાત હૈ. મુનિ કી દશા તો એસી હોતી હૈ, ક્ષણ મેં છઠ્ઠે ગુણસ્થાન, ક્ષણ મેં સપ્તમ ગુણસ્થાન, વિતરાગ સર્વગ્નિતિ માર્ગ ને વિશે ક્ષણ મેં સપ્તમાં જાતા ધ્યાન આનંદ કમ, ક્ષણ મેં વિકલ્પ ઉઠતે હૈ, વિકલ્પ ઉઠતે હૈ શુભ રાગ હૈ, ઉસકી પ્રવૃત્તિ એસી હૈ એમ બતાતે હૈ, જિસમે ચકાઈ કે હિંસા ઓર ગરીબ પણ ઓ કર સકતે દ્રષ્ટ ઇચ્છા જમ શુભ રાગ રહે ત્યાં સુધી, શિવરાગ રહે ત્યાં સુધી બાત ને શુભ પૂરી બાત ને. શમન સંઘ કા ઉપકાર કરવાની પ્રવૃત્તિ હૈ, વે સભી રાગ પ્રધાનતા કે કારણ રાગ હૈ. હા હા હા, વિકલ્પ હૈ શુભ રાગ હૈ, શુભ ઉપયોગ હોતી હૈ, શુભ ઉપયોગ કદાચી અંદર મેં સ્થિર ધ્યાન મેં હૈ મુનિ તો આનંદ મેં રહેતે હૈ જંગલ મેં ક્ષણ મેં ઉસકો તો હૈ નહીં રહે સકે આ ગયા તો એસી પ્રવૃત્તિ શુભ રાગી કો રાગ પ્રધાન જીત હોતી હૈ વિતરાગ માર્ગ હૈ અલૌકિક માર્ગ ભાઈ સર્વજ્ઞ પરમેશ્વર પરમાત્મા એ ક્યા માર્ગ હૈ લોકો ને સુનને મેં ભી આવે નહીં સાધુ પદ કેસા હૈ સમ્યક દર્શન કેસા હૈ સમ્યક જ્ઞાન કેસા હૈ ચારિત્ર કેસા હૈ આયા. સદુપયોગ કદાચી નહીં પાઠ મેં છે મને એક કાઢ બે માં કાઢી બોલા મેં વચન કર જ્યાં ઈચ્છા ઉત્પન્ન હોઈ હૈ એસા છઠ્ઠે ગુણસ્થાન ના મુનિ હોતા હૈ સચ્ચા. આયા જીસકો નિંદ ભી એક સેકન્ડ કે અંદર મેં પોણી સેકન્ડ માત્ર નિંદ આતી હૈ વિશેષ નિંદ હતી એસકો યહાં ભગવાન કે માર્ગ મેં સાધુ કહા હૈ સાધુ કો ક્યા હૈ લોકો નહીં માપ માન ખબર નહીં
જીવન ફેરવ્યા તો જીવન છોડ્યા અવ્યા સાધુ સાધુ નહીં. આ પંચ મહાવર્ત કા વિકલ્પ હૈ રાગ પ્રધાન વસ્તુ ઓ ભી સાધુપણા નહીં. વિકલ્પ સે રાગ સે પાર અંતર મેં ચિદાનંદ સ્વરૂપ મેં રમણ કરે આત્મા મેં રમણ કરે તો આત્મા રામ સાધુ હૈ. આયા ઉસકો રાગ હૈ જબ લગ વિતરાગતા અંદર ઉપયોગ મેં આ પ્રગટ નહીં હટ ગયા ऐसा राग प्रधान के कारण यहाँ राग प्रधान हुआ है शुभ राग. ये शुभ राग राग है उपदेश देने का विकल्प भी राग है. आई तो माने के उपदेश देने का भाव ही हमारे धर्म का है निर्द्रा तुलसी ना तेरा बंदे ने उपदेश देना वो धर्म निर्द्रा है. તુલસી નહી એક ખાને કોઈ હે તુલસી દિલ્હી ગુજરાત મહારાષ્ટ્ર દિખન જે હૈ પહેલે શ્રદ્ધા દુસરા કોઈ મારે તો બચાવો એસા નહીં કહેના પણ ઉપદેશ દેના भैया कोई प्राणी को नहीं मारना दुश्मन ऐसा उपदेश देने से धर्म होता है. भाई के उपदेश देने से धर्म नहीं होता बिल्कुल. शुभ राग आया तो पुण्य बंद होगा. हाँ हाँ नहीं ये तो ये वही मान हाँ तो ये आओ बच्चा जीवन है बचाओ પૈસા દેકર કહેતા એ પાપ માનતે ને પાપ માનતો એ વળી કી કરતા પણ એમ કે વર્તમાન બીજા જીવન એમ છે પણ એમ કે એ નહીં નહીં મારો નહીં મારો કોઈ કોઈ દુઃખ ન દેના એસા ઉદ્દેશ દેના નિરરા હોતી. અહીં ભગવાન કહેતે કે ઉસકો પુણ્ય બંધ હોતા હૈ ધર્મ બંધ હોતા હૈ. ધર્મ તો રાગ સે ભિન્ન અપના સ્વરૂપ આનંદ મે અંતર મે એકાગ્ર હો તો ધર્મ હોતા હૈ. એસા ઉદ્દેશ ઉદ્દેશ સે ધર્મ હોતા નહીં. નિર્જરા કહેતી નિર્જરા કહેતે હૈ. અનેક અત્યારે વિતરાગ માર્ગ ને ખબર નથી મીઠી ના કે તીખી ના કહેતા હૈ એસે કહે આહાર વિશે વધ ગયા હોય કુલ સાધુ કા તો ખા લેના તો નિદ્રા હોગી. આહાર ક્યા હો ગયા હા ભોજન બચ ગયા દૂસરા કો લક્ષણ લાતે ને ખા ન સકે થોડા વધ ગઈ દૂસરા ખા લે નિદ્રા હોતી હૈ કાપ લાગે ના ઈ માંદો ન ખાય ને વધારે ન ખાય ને રદી ગયું ખાય ને ખાઈને બેઠેલા પાછા ખાધેલો તો ખરું હવે શું કરવું પથર છે તો છાશ નાખી છાશ નાખી ધીરાજ ના એ શ્રદ્ધા એ શાસન એમ લખ્યું છે આખી વાત જ ફેર છે. હા તો કહેતે હૈ કે ભાઈ એ જીસકો ઉપદેશ દેને કા ભાવ આયા મુનિ કો આત્મા કા ભાન હૈ રાગ કો આદર કરતે નહીં પણ એ રાગ કી પ્રવૃત્તિ મેં એસા ઉપદેશ કે આદિ શૈલી હોતી હૈ બસ ઇતના બતાના હૈ. પણ ઉસમે ભી છકાય કે હિંસા હો એસા તો ઉપદેશ કે પ્રવૃત્તિ હોતી નહીં. હું સંઘ મેં ને મુનિ ભી અપને સંઘ
તો એ રીતે ગાથા 248 તથા 249 નો વિસ્તાર પૂરો થયો. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.